ઓહો તું જુઓ જો ગોરી આ મારા બાપની છકડી જોઉં છું તું શું જુએ છે હું તારા બાપની આ છકડી જ જોઉં છું તારું નામે તારા બાપે છકડી જ રાખ્યું છે ને પણ હું તો આ છકડી જોઈને કંઈક કરવા વિચાર કરું છું હું આ છકડી જોઈને કંઈક કરવા જ વિચાર કરું છું અરે પણ હું તો આ છકડી હલાવવા માંગુ છું હલાવવા તો હું એ માંગુ છું તને હલાવતા આવડે છે એકવાર મોકો તો આપ પછી ખબર પડે તો મને હલાવતા શીખવાડીશ હા પણ શીખવાડતા આડવું પડે એ તો મારા બાપને પૂછવું પડે જો આપણે પરણેલા પતિ પત્ની છીએ અડવાની બાબતમાં હવે બાપને પૂછવાની જરૂર નહીં અને તું પૂછવા જઈશ ને તો એ તારો બેવડો બાપ છે ને ના જ પાડશે માટે પૂછ્યા વગર જ શીખવા માંડ શીખવાડતો કેટલું અડીશ હવે એકવાર અડવાનું શરૂ કર્યા પછી નક્કી નહીં પણ હું ના પાડું ત્યારે બંધો અરે પણ હું એવું સરસ અડીશ કે તને એમ થાય કે અડ્યા જ કરે હવે લાવ તારો હાથ લે આ વચમાંથી પકડ અરે પણ આ શું છે એ હલાવવાની ચાવી છે ફેરવ બહુ કઠણ છે અરે પણ એ તો તું અડી ને એટલે કઠણ થઈ ગઈ નહીતર હાવ પહોંચી જ હતી હા ફેરવ ફેરવી ને હા હવે છે ને તે આ દાંડો પકડ હાય આવડો મોટો એ તો તે કોઈ દી પકડ્યો નથી ને એટલે તને મોટો લાગે પછી તું રોજ પકડીશ ને એટલે ટેવાઈ જાય પકડ તું તારે પણ આ તો નીચે પડ્યો છે હા તે એને ત્રણ વાર છે ને ઊંચા નીચો કરવાનો ત્રણ વાર ઊંચા નીચો કરીશ ને પછી ઊંચો થઈ જશે પછી શું થશે પછી મશીન ની કામગીરી ચાલુ થશે લે પકડ હા મજા આવે છે ને જો ચાલુ થયું ને મશીન હવે છે ને આ મુઠ્યું પકડ આવડું મોટું હા આવડું મોટું તો મારાથી એક હાથમાં નહીં પકડાય બે હાથે પકડવા પડશે અરે ભાઈ રિક્ષાને બે મુઠિયા હોય એટલે બે મુઠિયાને એક એક હાથે પકડવા પડે સમજી ને પકડ તું તારે પછી શું થશે પછી છે ને તે રિક્ષા ચાલવા માંડશે ઊંચી નીચી થતી અને ભેગા આપણે ઊંચા નીચા થતા જશું પકડ પ્રેમથી પકડ હવે આપણે ઊંચા નીચા ક્યારે થશું હવે તો તારો બાપ જો ન આવી જાય તો ઊંચા નીચા થવામાં જરાય વાર નથી છગન બાપુ અલ્યા તું આ શું કરે છે આ તમારી દીકરીને આ હલાવતા શીખવાડું છું હવે ઘર સંસાર ચાલવા દો કે ના ચાલવા દો પણ હું શિવાભાઈ ની નોકરી છોડીને આ તમારી ખખડેલ છકડી નહીં ચલાવું તો મેં તને ઘર જમાઈ શું કામ બનાવે છે અરે હું ઘર જમાઈ છું પણ ખુદદાર છું જાત કમાઈ થી જીવનારો છું તો જીવ્યા કર પરણ્યો છતાંય વાટાની જેમ ચાલે આગળ થા અને જો હવે તે છગન ને અડવા દીધો છે ને તો તને ચીરીને હું મીઠું ભરીશ ચાલ આગળ થા હવે તું શું ચીરીને મીઠું ભરવાનો હતો અરે ભગવાન કરશે ને તો હવે તો એનો ખોળો ભરાઈ જશે આજ અડવાનું મુહૂર્ત તો કરી લીધું હવે મધુરજની ની તૈયારી કરું હનુમાનજીની અરે ખોટા ધક્કા ખામા આ દેવ ડેરા મેલી ને હનુમાનજીની ઠેસે ચડમાં અરે પણ એમાં તમને શું વાંધો છે મને વાંધો નથી વાંધો તો હનુમાનજી ને હશે કેમ શું અરે ઈ બાલ બ્રહ્મચારી ભાઈ માણસ નું મોઢું જુએ ને તો ઈ પોતાનું મોઢું ફેરવી જાય એવા દેવ એની પાસે તું છોકરા માગે ને તો પાટું જ મારે ને તને રહી ગયું હોય ને તો ઈ પડી જાય સમજી ને તો હવે મારે શું કરવું અરે પૂજીને પાણા એટલા દેવ કરવાને બદલે હાલ મારા ભેગી ડોક્ટર પાસે
ए जकड़ी हवे तो तने डॉक्टर साहेब नी सलाह बराबर समझाई गई ने, चल हवे। समझी तो खरी, पण आमा तो मारी पवित्रता खंडित थवानी बीक लागे छे। हूं ज्यारे कुंवारी हती ने त्यारे कोई नो हाथ नथी अड़वा दीधो। अरे पण ई तो तू कुंवारी हती त्यारनी वात छे। अरे क्यां भागी? हवे पहेण्या पछी काई ना हाले, हवे तो हूं तने आखे आखी ने अडीश। अरे मारा बाप ने खबर पड़छे ने तो मने चीरी ने मीठू भरी देशे। हवे मीठू काई एटलू सस्तू नथी। अरे एक मरचू चीरी ने मीठू भरवू होय ने तोय लोकोनी आ मोंઘવારી માં રાળ ફટી જાય છે। તો તારો બાપ તને આખી આખી ચીરી ને કોથળો એક મીઠું ભરે ને તો ઈ પોતે ચીરાઈ જાય, સમજી? માટે કોઈ પણ જાતની બીક રાખ્યા વગર ડાક્ટરે સમજાવ્યા પ્રમાણે તૈયાર રહેજે। હું ગમે ત્યારે પડ્યાની પહેલી રાત ઉજવી નાખીશ। મારે ચકડાનું મોડું થાય છે। હે ભગવાન, બહાર ગામથી ઝટ મારા બાપુને મોકલ અને મને આ છગન છગડીથી બચાવ। સાંભળ દીકરી, હું તારો બાપ ચમન ચોકડી હવે આવી ગયો છું, તારે જરાય બીવાની જરૂર નથી। એ તને આખે આખી હું તારા રૂવાળાને નહીં અડકી શકે। જ્યાં સુધી આ મારી છકડી ન ચલાવે ને ત્યાં સુધી હું એનો ઘર સંસાર ચાલવા દેવાનો નથી। હું રોજ રાતે ઓટલી પર બેઠો બેઠો પોટલી પીશ અને ચોકી પહેરો ભરીશ। તું જરાય બીક રાખીશ માં? હા પણ બાપુ, બીક તો હમણાં હમણાં લાઈટ જાય છે ને ત્યારે લાગે છે। કેમ? આ તમારા જમાઈ છે ને, અંધારામાં મારું બાવડું પકડીને હાથમાં ધોકા બેટરી પકડાવી દે છે। આવડી મોટી ધોકા બેટરી એ તારા હાથમાં દે છે? હા, આવડી નાની ધોકા બેટરી દેતા એના બાપનું શું થાય છે? પછી આવડી નાની મને ના ફાવે ને? જો સાંભળ, હવે તારે છે ને જમાઈની આ ધોકા બેટરી રાખવાની જરૂર નથી। તું આગળ થા, હાલ મારી હારે હાલ, લે આ પપુડી રાખ। અરે પણ આ તો ભોપું છે। મોટું હોય એને ભોપું કહેવાય, નાનું હોય ને એને ફપુડી કહેવાય। તારે એનો અવાજ સાંભળવો છે કેટલો તીણો છે છે ને? ગમે તેટલા દૂર બેઠા હોય ને તોય એનો અવાજ સંભળાય। એટલે હવે જ્યારે છે ને હવાર બપોર હાંદના કે રાતના ગમે ત્યારે છગન તને અડવા આવે ને ત્યારે તારે આ ફપુડી વગાડવાની, એટલે છે ને હું હાજર થઈ જઈશ ને ચકતા ચક્કા છૂટી જશે। પણ રાખું ક્યાં? જાગતા છે ને ઘડે બાંધજે અને રાતના હુતી વખતે છે ને તે પકડીને સૂજેજે। હા, અને જેવી તું ફીપુડી વગાડીશ ને કે હું હાજર, અત્યારે છે ને હું ઓટલી પર બેઠો બેઠો પોટલી પીવું છું। હા, પીપુડી વાગી છગની આવ્યો લાગે છે તારી તો। આ તો ઊંઘે છે, ઉતારી નાખો। સાલું શું થવા બેઠું છે કઈ ખબર નથી પડતી, આજે આમ કેમ થાય છે? આવું કોઈ દાવો થતું નથી, ઓરડામાં કોઈ નથી તો છકડીએ પપુડી વગાડી શું કામ? છકડીને ઊંઘમાં પપુડી વગાડવાની ટેવ છે? હા, કોણ બોલ્યું? હા, કોણ બોલ્યું? મને લાગે છે હું જ બોલ્યો, કોઈ નથી બોલ્યો। આ વખતે તો એ જોરથી પપુડી વગાડે ને તો જ અંદર જાઉં। આ પોપલી જોઉં છું, ભરેલી પોટલી તો મેં પીધું છું ના, મને લાગે છે પીવાનો ટેમ થઈ ગયો છે અને મેં પીધું નથી ને એટલે પીપુડી વાગવાનો રેમ થાય છે। પીપુડી નથી વાગી, પીપુડી નથી વાગી, બરો રેમ। આ વખત તો ખરેખર છકડીએ પીપુડી વગાડી લાગે છે, ઓલા છગનિયાની ખેર નથી આ।
તોના નઈ છોડો સગનિયા તારે ક્યાં નથી હવે બોલા છગન છગન છગડી આ પેપુડી તેઓ ગાડી ના ના હું તો ઊંઘું છું મારા નસકોરા સાંભળે હશે જોરથી બોલે છે ને તારા નસકોરા પીપુડી ને જેમ ટીણા બોલે છે કમાલ થઈ ગઈ ગજબ થઈ ગયો કેમ થઈ ગયો ને મેં પીધો નથી ને એટલા માટે એના નસકોરા છે ને એ પીપુડી જેવા સંભળાય છે આ નાની પોટલી આવડા મોટા પોટલા જેવી દેખાય છે આજ તો પી નાખવું જ પડશે હા કેમ થઈ ગયો છે પીવાનો સસરા એ સસરીના ઉઠ ગયો કામથી મારો સસરો આજ સુધી પોટલિયું પીતો હતો આજ આખું પોટલું પીવડાવી દીધું હું તો રે જિંદગી ભર ને હું માણ્યા કરું પરણ્યાની પેલી રાત ચકડી મારી ચકડી ચકડી લે વગાડ તારી પીપુડી એ ચકડી પપુડી અરે ચકડી વાલી ચકડી પડ્યો ત્યારે જે હાથ પકડ્યો તો એ જ હાથ પકડીને આજ સુધી સંસાર ચલાવ્યો પણ આજ તો પરણ્યાની પેલી રાત ઉજવી જ નાખીશ ચકડી વાલી ચકડી અરે હવે આ પપુડી પડતી મેલ ને આ છગન ને છાતીએ લગાડ આવતી રે આવતી રે આવતી રે છગન ઓ છગન ચકડી વાળા છગન અલ્લો અડધી રાતે કોણ રાડી ઉપાડે છે અરે ચમન કાકા તમે અડધી રાત નથી સવારના 10 વાગ્યા છે સવાર પડી ગઈ હા સવાર પડી ગઈ રાત નથી રાત નથી આ સાલુ ટેમ સર પીતો નથી ને એટલે ખબર પડતી નથી કે રાત છે કે દિવસ એલા છગન સવારના 10 વાગી ગયા ચાલો સિંહો યાદ કરે છે અરે આજે જરા નિરાંતની નીંદર કરી ભવ આખાનો ઉજાગરો હતો તું જા અને શિવાભાઈને કહેજે હું હમણાં જ આવું છું ભલે હા હા ઉપર લ્યો સસરાજી આ તમારી પીપુડી પણ મારી છકડીની પીપુડીનો તીણો અવાજ આ બસના ભોંપુ જેવો કેમ થઈ ગયો ઈ તો એવું છે ને સસરાજી કે બહુ વાગે ને તો ઝાલરનો અવાજ એ નગારા જેવો થઈ જાય શું કે છકડી હા છગન છકડી વાળા હા કેવી વાગી પીપુડી ટેમ સર વાગી બરાબર ટેમ સર વાગી ને મારો ટેમ થઈ ગયો છે લે હાલ હાલ મને લાગે છે કે ભલે શિવો વાત જોયા કરે આપણો પાછો ટેમ થઈ ગયો છે શું કે છકડી